नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ सुधीर सर, मेरी यूट्यूब चैनल में आपनु स्वागत करूँ छू। बाळको, हवे आपणे निवृत्तिमां दाखला नंबर सात नी वात करीशुं। छेल्ले आपणे छठा दाखलानी वात करी हती। बाळको, हजू पण फरीथी सूचना आपूं छूं, खाली निवृत्ति नहीं, आ तो अगत्यनो खूब महत्वनो चेप्टर छे। आठ मार्कनो मोटो दाखलो आवे छे, प्रवेश होय के एकाउंटनो कोई पण चेप्टर होय, धोरण 11 के बाद तमने मारी चेनलमां संपूर्ण थियरी, तमाम उदाहरण अने स्वाध्यायना दाखला मळशे। तमारे बीजे क्यांय जवानी जरूर नथी, तमारे व्यवस्थित घरे बेसी अने धीराथी समग्र चेप्टर नी माहिती मेळवी होय, समग्र चेप्टर सारी रीते शीखवू होय, शीखवानुं तो पूरेपूरुं शीखवानुं, नहींतर नहीं, तो मारी चेनल ने आजे सब्सक्राइब करजो। बाळको, दाखला नंबर सात जो, पाना नंबर 266। विजय लक्ष्मी अने सिद्धि एक पेढ़ीना 5:3:2 प्रमाणमां नफो नुकसान वहेता भागीदार छे। 1/4 सिद्धि ત્રીજા નંબરની ભાગીદાર નિવૃત્ત થાય છે। નિવૃત્તિની શરતો પહેલા હવાલા આપ્યા છે લોકોએ, પહેલા તો 9 પ્રમાણ છે, 2:3 પાઘડી 60,000 નક્કી થાય, રોકાણોની બજાર કિંમત 40,000, જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે, મિલકત લેણા રોકાણો અને મૂડી દેવા રોકાણ વધઘટ ધંધો, દેવાદારોમાંથી 3,000 ઘાલખાદ માંડીવાળની 5% ઘાલખાદ અનામત, મિલકત લેણા દેવાદારો, ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત પડતર કરતાં 1,000 વધારે આપવામાં આવેલ છે, મિલકત લેણા સ્ટોક, કામદાર વળતરનો દાવો 7,000, મૂડી દેવા કામદાર વળતર ભંડોળ, સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા, અગાઉ આપણે ગણેલું એક 14મું ઉદાહરણ અને દાખલા નંબર 6 એમાં પણ આવું જ હતું, અમુક રકમ રોકડેથી ચૂકવવાની, જેમ કે અહીંયા 12,000 ઉપર હતા 20,000, ત્યાં આપણે રોકડ ખાતું બનાવેલું હતું નહીં, તો અહીંયા પાકા સરવૈયાની નીચે સૂચના છે, જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। હવે બાળકો ખાસ, સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવાના છે, રોકડ ખાતામાં 1 એન્ટ્રી આવશે, અને જ્યારે નીચે જરૂરી ખાતા એવું કીધું હોય તો રોકડ ખાતું બનાવવું પડે, પ્રવેશની જેમ જ રોકડ બેંક ખાતું એવું નામ રાખવું, પણ જો એમ કીધું હોય પુનઃ મૂલ્યાંકન મૂડી અને પછી પાકું સરવૈયું તો રોકડ ખાતાની જરૂર નથી। પાકું સરવૈયું નવી પેઢીનું નિવૃત્તિ બાદનું 1/4 રોજનું આખું હેડિંગ, મૂડી ખાતામાં પૂરેપૂરા નામ જોઈએ, પુનઃ મૂલ્યાંકન ખાતું, ચાલો જૂનું પ્રમાણ છે બાળકો 5:5:2 ટોટલ 10, નવું પ્રમાણ 2:3 ટોટલ 5, લાભનું સૂત્ર લાભ બરાબર 9 - જૂનો પ્રમાણ, ત્રીજા નંબરની ભાગીદાર જાય છે સિદ્ધિ, ચાલો વિજય માટે 9/2/5 -5/10, 5 અને 10 નો લસાઅ થાય 10, અહીંયા 2 વડે ગુણાકાર, અહીંયા 1 વડે 2 × 2, 4 - 5 -1/10 ત્યાર, 1 ચાલુ ભાગીદારનો જવાબ માઇનસ આવે છે ત્યાર, લક્ષ્મી 3/5 -3/10 સેમ લસાઅ આપો, સેમ અહીંયા 2 વડે ગુણાકાર, અહીંયા 1 વડે 3 × 6 -3 એટલે 3/10, બધો લાભ ખાલી લક્ષ્મીને થાય છે, તો લક્ષ્મીના લાભની પાઘડી, તો હવાલા નંબર 2 પેઢીની કુલ પાઘડી 60,000 ગુણ્યા લક્ષ્મીનો જવાબ 3/10 18,000, લાભ લેનાર સાબા સુધા વિજય। હવે ચાલુ ભાગીદારોમાં લક્ષ્મી અને વિજય બે ભાગીદાર છે, માં લક્ષ્મીનો લાભ, લાભ તો ઉધાર, વિજયનો ત્યાગ તો ઉધાર નહીં આવે, જમા આવશે, વિજયના ત્યાગની પાઘડી 60,000 × 1/10 6, અને સિદ્ધિ નિવૃત્ત ભાગીદાર એ તો ત્યાગ કરનાર છે, એની પાઘડી 60,000 × 2/10 12, તો ત્યાગ કરનાર સિદ્ધિ તો છે જ, એની સાથે વિજય પણ છે, બે બંનેના મૂડી ખાતા જમા થશે, લાભ લેનાર ખાલી લક્ષ્મી, એનું મૂડી ખાતું ઉધાર, લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000, એ વિજયના મૂડી ખાતે, એ સિદ્ધિના મૂડી ખાતે 6,000 - 12,000। બાળકો, દરેક દાખલામાં કહું છું તમને કે જ્યારે જૂનું નવું બંને પ્રમાણ હોય, લાભની ગણતરી દર્શાવવી ફરજિયાત છે, અને
भले आमनोनी सूचना न हो अलग थी पागड़ी निया आमनो लखी देवाने कारण कि आमनोनी खतौनी करवामा तुमने बहु सारो पड़से सामे જોઈને તમે રકમ પણ ટેલી કરી શકશો આની ખતવણી વ્યવસ્થિત થઈ જાય એટલે મૂડી ખાતાનો જવાબ સાચો આવશે તો તમારો આખો દાખલો વ્યવસ્થિત ગણાઈ જશે પૂરેપૂરા આંકમાં આવી જશે ચાલો કરીએ શરૂઆત મૂડી ખાતાની કઈ બાજુ તો જમા બાજુ બાકી આગળ લાવ્યા જો મૂડી લેવા 85000 પછી 64000 અને 71000 મૂડી દેવા બાજુ મૂડી સીધી તો જાય છે એટલે વધે કોણ વિજય અને લક્ષ્મી રોકડ ખાતું છે એની બાકી મિલકત લેણા છે રોકડ જુઓ એની ઉધાર બાકી રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 36000 ચાલો હવે ત્યારબાદ મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ધંધો છે બાળકો હવાલા નંબર 3 રોકાણોની બજાર કિંમત 40000 જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે રોકાણો સિદ્ધિ ભાગીદાર લઈ જાય એટલે મિલકત લેણા નવા પેઢીમાંથી તો નીકળી જાય ભાગીદાર મિલકત લઈ જાય લાભ લેના સિદ્ધિ સિદ્ધિના મૂડી ખાતે ઉધાર રોકાણો જાય છે મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે ડેશ ડેશ સિદ્ધિના ખાનામાં 40000 હવે જોઈએ રોકાણોની કિંમત મિલકત લેણા હતી 60000 સિદ્ધિ 40માં લઈ જાય 20000 ઘટે છે સમજો મૂડી દેવા બાજુ રોકાણ વધે ભંડોળ તો 15000 છે એ પૂરેપૂરું ભંડોળ વપરાઈ જાય પણ ઘટાડો 20000 નો છે તો 20-15 બીજા 5000 ની એક્સ્ટ્રા જોગવાઈ એ નુકસાન પુનઃમૂલ્યાંકન ઉધાર રોકાણો ખાતે 5000 ફરીથી રોકાણો હતા 60000 માં 40000 માં સીધી લઈ જાય મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો સીધીના ખાતામાં 40000 20000 નો ઘટાડો તો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ 15000 છે પણ ઘટાડો છે 20000 નો 15 એમાંથી નીકળી જાય બીજા 5000 ઘટાડાની વ્યવસ્થા નુકસાન પુનઃમૂલ્યાંકન ઉધાર કામદાર વળતર ભંડોળ એમાં છે હવાલો હવાલા નંબર 6 કામદાર વળતરનો દાવો 7000 આ દાવો એટલે પેઢીનું દેવું ફરજિયાત મૂડી દેવા કામદાર વળતર દાવો 7000 હવે જુઓ મૂડી દેવા એનું ભંડોળ છે 17000 આગળ માઇનસ 7000 કરી દેવાનું વધે 10000 એ વહેંચાશે ભાગીદાર છે મૂડી ખાતાની કામદાર વળતર ભંડોળ 17000 માંથી 7000 દાવો જાય તો 10000 ને વહેંચો તમે જૂના પ્રમાણે 5×3×2 એટલે 5000 3000 2000 ચાલો હવે લઈએ લેણદાર મૂડી દેવા કોઈ હવાલો નથી લેણદારો 56000 ત્યાં જ નીચે પ્રોવિડન્ટ ફંડ અથવા નિવૃત્તિ ફંડ 42000 ચાલો સામે આવી જઈએ મિલકત લેણા જમીન મકાન છે કોઈ અવાલો જમીન મકાન નું ઠીક કરેલી હોય તો નથી ચાલો જમીન મકાન આઉટર કોલમ 1,30,000 પછી યંત્રોમાં પણ કઈ નથી આઉટર કોલમ 70000 રોકાણો ભાગીદાર લઈ જાય છે નહીં આવે સ્ટોક આવશે સ્ટોક ઇનર કોલમ 35000 બાળકો સમજો બરાબર હવાલા નંબર 5 ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત એટલે આ કિંમત ચોપડે દર્શાવેલ પડતર કરતા 1000 વધારે આપવામાં આવેલ છે ખરેખર પડતર કરતામાં 1000 વધુ લખી દીધા છે એટલે આપણે 1000 ઘટાડવાના માઇનસ ઘટાડો 1000 આઉટર કોલમ 34000
चलो हवे देवादारो इनर कॉलम 23,000 हवाला नंबर 4 3,000 घालखाद मांडी वालो माइनस घालखाद 3,000 हजु इनर कॉलम बाळको 20,000 5% घालखाद अनामत माइनस घालखाद अनामत आना 5% એટલે 1,000 आउटर कॉलम 19,000 हवे खास समझजो नवा हवाला मुजब घालखाद 3,000 घालखाद अनामत 1,000 तो जूना पाका सरवैया मिलकत लेना बाजु घालखाद अनामत 4,000 तो सामसामे नील थी जाए कोई एंट्री आवशे नहीं 4,000 घालखाद अनामत जूनी हती एमांथी घालखाद जाए 3,000 वैधा 1,000 बीजी घालखाद अनामत 1,000 એટલે નીકળી જશે અહીંયા પણ 4,000 અહીંયા પણ 4,000 ચાલો પછી છે રોકડ રોકડ ખાતું બનાવેલું છે એટલે છે છેલ્લે એનો જવાબ મળશે હવે બાળકો આગળની એન્ટ્રી એક આપણે આપી દઈએ ચાલો લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર તે વિજયના મૂડી ખાતે તે સિદ્ધિના મૂડી ખાતે ઉધાર બાજુ બે નામ આવશે एक तो विजय नामी खाते अंशमां आगळी पछी बीजो सिद्धि नामी खाते एमां पण अंशमां आगळी खानो लक्ष्मी नु आवशे आगळ पाछळ डेश डेश चालो अनुक्रमे 6,000 12,000 जमा बाजु उधार नु नाम એટલે કે લક્ષ્મીના મૂડી ખાતે કૌંસમાં આગળી લક્ષ્મીમાં ડેશ વિજયમાં 6,000 સિદ્ધિમાં 12,000 આમ મુજબ જોઈ લેવાનું લક્ષ્મી ઉધાર 18,000 જોઈ લો બારને 6,000 વિજય જમા 6,000 સિદ્ધિ જમા 12,000 ચાલો હવે મિલકત લેણા બાજુ તો કોઈ જૂની પાઘડી કે એવું કંઈ હતું નહીં બંધ કરી દઈએ આપણે પહેલું ખાતું કયું તો પુનઃ મૂલ્યાંકન ખાતું હા એક સ્ટોકની એન્ટ્રી બાકી છે સ્ટોકનો ઘટાડો એટલે નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર સ્ટોક ખાતે 1,000 ચાલો તો 6,000 બંને બાજુ દુઃખદ જવાબ 6,000 ઉધાર બાકી એટલે કે 4 એ જશે મૂડી ખાતે જૂનું પ્રમાણ 5:3:2 વિજય લક્ષ્મી અને સિદ્ધિ 6,000 × 5/10 = 30 3,000 1,800 અને 1,200 ચાલો હવે આ ખોટ છે એટલે મૂડી ખાતાની ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતું ખોટ 3,000 1,800 1,200 હવે તમને ખબર છે પહેલા જે નિવૃત્ત ભાગીદાર છે એની વ્યવસ્થા આપણે કરવાની ચાલો સિદ્ધિ એનો જમાનો ટોટલ 85,000 કેટલા 85,000 ચાલો આ સિદ્ધિ છે જમા 85,000 ઉધાર 41,200 તેની લેણી રકમ બાળકો કેટલી આવશે 43,800 એની લેણી રકમ આવશે અગાઉના બંને દાખલાની જેમ નિવૃત્ત ભાગીદાર સિદ્ધિ જમા 85,000 માઇનસ ઉધાર 41,200 લેણી રકમ 43,800 હવાલા નંબર 7 સિદ્ધિને રોકડા કેટલા ચૂકવવા તો 12,000 એમાંથી 12,000 માઇનસ કરી 31,800 એ આવશે ની લોન ચાલો તો લખીએ ઉધાર બાજુ સિદ્ધિના ખાનામાં 31,800 એની સામે સિદ્ધિની લોન
પછી ત્યાગ નીચે 12000 એની સામે રોકડ થાય ફરીથી સીધી જમા મહિનો સુધાર 43800 કુલ લેણી રકમ છેલ્લા હવાલા મુજબ રોકડા આપવાના 12000 એ 12 મહિના કરતા 31800 બાકીની લોન તો ઉધાર બાજુ 31800 સીધીના ખાનામાં સીધીની લોન અને 12000 રોકડ થાય આ લોન પેઢીનું દેવું મૂડી દેવા માટે લખાશે સીધીની લોન 31800 હવે 12000 રોકડા આપતા કોને સીધીને સીધી લેનાર સીધીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રોકડ જાય એની જમા બાજુ સીધીના મૂડી ખાતે 12000 હવે બંધ કરીએ બાળકો રોકડ ખાતે બંને બાજુ 36000 ફરજિયાત ઉધારનો ટોટલ જ વધે જમા બાજુ 24000 બાકી આગળ લઈ ગયા આ ઉધાર બાકી છે મિલકત લેણા રોકડ 24000 અથવા રોકડ બેંક ચાલો હવે લક્ષ્મી અને વિજય એમાં નિયમ મુજબ આપણે ટોટલ કરીએ વિજયમાં 96000 લક્ષ્મીમાં 67000 96000 67000 ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા અહીંયા આવશે 93000 47200 બાકી આગળ લઈ ગયા 93000 47200 ક્યાં લઈ ગયા તો મૂડી દેવા વિજય 93000 લક્ષ્મી 47200 140200 140200 ચાલો હવે બંને બાજુનો ટોટલ કરીએ બે 2,77,000 મૂડી દેવા ચાલો મિલકત લેણા જોઈએ બે 2,77,000 સાબાસ શું વાત છે દરેક દાખલાના જવાબ આવી જાય છે કેટલી વખત આપણને 8-8 માર્ક મળતા જાય છે બાળકો તો હવે તમને એટલો ખ્યાલ આવી ગયો હશે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવાના ક્રમ મુજબ આપણે દાખલો ગણીએ ખાસ તો શરૂઆતમાં ગણતરી દર્શાવીએ પાઘડીની આમનોમ લખીએ તો જવાબ સાચો આવવાની પૂરેપૂરી શક્યતા છે અને એટલે જ હું તમને કહું છું કે સંપૂર્ણ દાખલો સારી રીતે સમજવા માટે વિડીયો પહેલેથી છેલ્લે સુધી ખાસ જોવાનો છે એમ નહીં કે આપણે જોવા ખાતર વિડીયો ચાલુ કરી દીધો 2-5 મિનિટ પછી બંધ કરી દીધો એના કરતાં વિડીયો ન જોવો સારો ખરેખર તમારી દાનત અભ્યાસ માટેની હોય તો મહેરબાની કરીને ગંભીરતાથી પહેલેથી છેલ્લે સુધી આ દાખલો સમજો તો જ ખ્યાલ આવશે કદાચ બાળકો 2 દાખલા આવી રીતે વ્યવસ્થિત તમે સમજી લેશો ને તો બીજા 4 દાખલા તમે ગેરંટી સાથે જાતે કરી શકો વસ્તુ અહીંયા આપણે અટકીએ છીએ બીજા દાખલાની વાત હવે પછી કરીશું ગુડ બાય આવજો